नमस्ते विद्यार्थी मित्रों, श्री नवसर्जन विद्यालय ऑनलाइन एजुकेशन में आपनुं स्वागत छे। धोरण 5 विषय आसपास पाठ नंबर 17 दीवाल ओळंगी लीधी। आपणे आगळना वीडियो में अभ्यास कर्यो हतो के आ पाठ में आपने नागपाड़ा बास्केटबॉल एसोसिएशन जे टीम छे, बास्केटबॉलनी टीम, तेमना जुदा खिलाड़ियों जे छे तेमनी साथेनो बातचीत करी हती, तेना जुदा जुदा वार्तालाप छे ए आपने अहीं आप्युं हतुं। तेमां आपणे आगळ जोयुं हतुं के पाठमां अफसाना, झरीना, खुशनूर ए जे छोकरीओ छे जे टीमनी खिलाड़ीओ छे तेमनी साथे વાત કરી હતી। તેમાં બધાએ તેમના અનુભવો કહ્યા હતા કે તેમણે આ રમતો રમવામાં શરૂઆત કરી તો એ કેવી સરળ હતી કે કેટલી કેટલી મુશ્કેલીઓ પડી હતી। પછી એમની જે ટીમ હતી એમના ટીમ વિશે એ બધી ખેલાડીઓએ જુદી જુદી વાત કરી હતી કે તેમના ઘરમાં કેવી રીતે તે રમવા માટે ઘરમાં કેવી રીતે તેને તેના ઘરના સભ્યોને મનાવવા પડ્યા હતા અને તેને કેટલી કેટલી મુશ્કેલીઓ પડી હતી। ચાલો હવે આપણે આગળ પાઠનો અભ્યાસ કરીએ। પાના નંબર 158। એક છોકરી કહે છે કે અમે છોકરાઓની ટુકડી સાથે પણ રમીએ છીએ। આ જે ટીમની ખેલાડીઓ છે એ હવે છોકરાઓની ટુકડી સાથે પણ રમીએ છીએ અને એને પણ હરાવીએ છીએ। છોકરીઓની ટીમ છે તેમ છતાં એ છોકરાઓની ટીમ સાથે પણ રમે છે અને એને પણ હરાવે છે। આગળ તમારે ચર્ચા કરવાની છે કે તમારી શાળા કે પાડોશમાં શું છોકરાઓ અને છોકરીઓ જુદા જુદા પ્રકારની રમતો રમે છે? જો હા તો છોકરાઓ કઈ રમતો રમે છે અને છોકરીઓ કઈ રમતો રમે છે? તમારે ચર્ચા કરવાની છે કે તમારી શાળામાં અથવા તો તમારા પાડોશમાં છોકરાઓ અને છોકરીઓ એ જુદી જુદી રમતો રમે છે અને કઈ, તો છોકરાઓ કઈ રમતો રમે છે અને છોકરીઓ કઈ કઈ રમતો રમે છે। પછી શું તમે વિચારી શકો છો કે જુદી જુદી રમતો છોકરાઓ અને છોકરીઓ જે રીતે રમે છે એમાં કોઈ તફાવત છે? છોકરાઓ અને છોકરીઓની રમતો જુદી જુદી હોવી જોઈએ? તમે શું વિચારો છો કે છોકરાઓ અને છોકરીઓ જે છે એની રમતો જુદી જુદી હોવી જોઈએ? એ એક રમત છોકરીઓ અને છોકરાઓ બધાએ ના રમી શકે? તમે શું વિચારો છો તેના વિશે ચર્ચા કરવાની છે। પછી વળી પ્રશ્ન પૂછે છે કે તમારી ટીમ વિશે વધારે કહો। તેમણે તેમની ટીમનો પરિચય એક વખત તો આપી દીધો અને તેમની ટીમ વિશે કહ્યું, પણ કહે છે કે હજી વધારે તમે તમારી ટીમ વિશે કહો। તો એમાં એક છોકરી જવાબ આપે છે કે અમારી ટીમ ખાસ છે, અમારી ટીમમાં એકતા સારી છે, જો અમે ઝઘડો પણ કરીએ તો પણ તરત જ એક થઈ જઈએ અને ઝઘડા વિશે ભૂલી જઈએ છીએ। તેમાં એક છોકરી જવાબ આપે છે કે અમારી જે ટીમ છે એ ખૂબ જ ખાસ છે, અમારી ટીમમાં એકતા સારી છે, બધા લોકો, બધી ટીમના બધા ખેલાડીઓ હળી મળીને રહે છે અને જો ક્યારેક ઝઘડો કરીએ તો પણ બધા એક થઈ જાય છે, અમે કેવી રીતે સાથે રહેવું અને રમવું તે શીખ્યા, કેવી રીતે સાથે રહેવું અને કેવી રીતે સાથે રમવું એ શીખ્યા। અમારી ટીમની થોડી છોકરીઓને મુંબઈની ટીમમાં રમવાની તક પણ મળી છે, મેચ સોલાપુર હતી, હવે એની ટીમની થોડી છોકરીઓ એવી છે એને મુંબઈની ટીમમાં પણ રમવાની તક મળી છે અને મેચ ક્યાં છે, સોલાપુર હતી। પછી જરીન જવાબ આપે છે કે જ્યારે અમે સોલાપુર ગયા અમે જોયું કે ટીમમાં જુદા જુદા રાજ્યોની છોકરીઓ હતી, તેઓ અમારી સાથે સારી રીતે વાત કરતી ન હતી અને અમને ઉતરતી કક્ષાની વર્તતી હતી। જ્યારે તેઓ સોલાપુર ગયા અને એને જોયું કે ટીમમાં જે છે જુદા જુદા રાજ્યોની છોકરીઓ હતી તો એમાંથી અમુક છોકરીઓ તેમની સાથે સારી રીતે વાત પણ કરતી ન હતી અને એમને ઉતરતી કક્ષાની સમજતી હતી, તેઓ અમને સરખી રીતે રમવાની તક પણ નહોતી આપતી, અમને ખૂબ જ ખરાબ લાગતું હતું, તે ટીમના ખેલાડીઓમાં જરાય પણ સહકાર જેવું હતું નહીં અને એમને સારી રીતે રમવામાં સહકાર પણ નહોતી આપતી, એ ટીમની ખેલાડીઓમાં એવું જરાય પણ સહકાર જેવું હતું નહીં। મેચ દરમિયાન મેં બોલ ટીમના એક સભ્ય સામે ફેંક્યો પરંતુ તે પકડી શકી નહીં, તે મને લડવા લાગી, ભૂલ માટે મને જવાબદાર ઠેરાવવા લાગી। મેચ દરમિયાન જરીનાએ એના સભ્યની સામે એનો બોલ એકને ફેંક્યો પરંતુ એ પકડી શકી નહીં તો એને એની સાથે લડવા લાગી અને એને જવાબદાર ઠેરાવવા લાગી। આ બધી ગેરસમજમાં અમે મેચ હારી ગયા, આ બધી ગેરસમજ વચ્ચે તે મેચ હારી ગઈ, પરંતુ આવું ક્યારેય અમારી ટીમમાં થયું ન હતું,
જો કોઈની ભૂલના લીધે અમે બાસ્કેટબોલ ચૂકી જઈએ તો અમે ગુસ્સો કરતા ન હતા, કહેતા કંઈ વાંધો નહીં, ફરીવાર આપણે સારું કરીશું. પરંતુ આવું ક્યારેય એની ટીમમાં થયું ન હતું. જો કોઈ કારણના લીધે કોઈ મેચ હારી જઈએ અને બાસ્કેટબોલ ચૂકી જઈએ તો ગુસ્સો કરતા નહીં અને કહેતા કે કંઈ વાંધો નહીં, ફરીવાર આપણે જ્યારે રમશું ત્યારે સારું રમશું. એકબીજાને ટેકો આપવો એ ખૂબ મહત્ત્વનું છે, કારણ કે આપણે બધા ટીમ એક જ ભાગ છીએ. એકબીજાને ટેકો આપવો એ બધાની ફરજ છે, કેમ કે એ બધા એક જ ટીમનો ભાગ છીએ. પછી આફરીન જવાબ આપે છે કે સોલાપુરમાં રમ્યા પછી અમને સમજાયું કે અમારી ટીમમાં શી ખાસિયત છે. સોલાપુરમાં એ બધા રમ્યા પછી એને સમજાવ્યું કે આપણી ટીમમાં શું ખાસિયત છે. અમારી વચ્ચેનો સહકાર એ જ અમારી તાકાત છે. એ બધા વચ્ચેનો સહકાર, એકતા, એ જ એ ટીમની તાકાત છે. એ વાત અમે સમજ્યા અને એકબીજાને ટેકો આપવા લાગ્યા. એ વાત જ એ સમજી ગયા અને એકબીજાને ટેકો આપવા લાગ્યા. જો અમારી ટીમમાં સહકાર ન હોય તો અમારી ટીમનો દરેક ખેલાડી કુશળ હોવા છતાં પણ અમે મેચ હારી જઈએ. એક ટીમની જેમ રમવા માટે એકબીજાની તાકાત અને નબળાઈ સમજવી જરૂરી છે. જો અમારી ટીમમાં સહકાર ન હોય તો અમારી ટીમનો દરેક ખેલાડી કુશળ હોવા છતાં પણ અમે મેચ હારી જઈએ અને દરેક એક ટીમની જેમ રમવા માટે એકબીજાની તાકાત અને નબળાઈ સમજવી જરૂરી છે. લખો, તમે શાળામાં કે બહાર ક્યારેય તમારા વર્ગની ટીમના ભાગ તરીકે રમ્યા છો? એક ટીમમાં તમે એવી રીતે કઈ રમત રમ્યા છો અને કોની સાથે રમ્યા છો અને તમે કઈ રમત રમ્યા છો? તમારે લખવાનું છે. પોતાના માટે રમવું અને ટીમ માટે રમવું, એમાં શું તફાવત હોય છે? કે તમે પોતાના માટે રમતા હોય અને એક ટીમ બનાવીને કંઈ રમત રમતા હોય તો તેમાં શું તફાવત છે? જ્યારે તમે ટીમમાં રમતા હો ત્યારે તમને પોતાના માટે રમવું ગમશે કે ટીમ માટે? કેમ, જ્યારે તમે કોઈ ટીમમાં રમતા હોય ત્યારે તમને પોતાના માટે રમવું ગમશે કે ટીમ માટે? તો કેમ, તમારી ટીમ અફસાના સોલાપુરમાં જે ટીમમાં રમી રહી તેવી જ છે કે નાગપાડાની ટીમ જેવી? કેવી રીતે? અને તમે જે કોઈ ટીમમાં રમો છો તો એ ટીમ ઓલા સોલાપુરની ટીમ જેવી છે કે આ નાગપાડાની જે ટીમ છે તેના જેવી? કેવી રીતે તેવી છે તે લખવાનું છે. પછી તેમને પૂછ્યું કે તમે ઘણું બધું કર્યું, હવે પછી શું? પછી પ્રશ્ન પૂછ્યો કે હવે તમે ઘણું બધું કર્યું અને હવે પછી આગળ શું કરવાના છો? તો અફસાના જવાબ આપે છે કે અમે સારું રમ્યા છીએ તેથી અમને ઘણી બધી જગ્યાએ રમવાની તકો મળી છે. અમે અમારા શહેર અને રાજ્ય માટે રમ્યા છીએ. અમને આશા છે કે ક્યારેક અમે અમારી મહેનતથી અમારા દેશ માટે પણ રમીશું. કહે છે કે અમે સારું રમ્યા છીએ અને ઘણી બધી જગ્યાએ અમને રમવાની તકો પણ મળી છે. અમે અમારા શહેર અને રાજ્ય માટે તો રમ્યા છીએ, પરંતુ અમને એવી આશા છે કે અમે ક્યારેક અમારા દેશ માટે પણ રમીશું. પછી ક્રિકેટના ખેલાડીઓની જેમ પ્રસિદ્ધ થઈ જઈશું. અમે બધા સારું રમવા માગીએ છીએ. અમે અમારા વિસ્તાર અને દેશની કીર્તિ વધારીશું. અમે બતાવવા માગીએ છીએ કે ભારતની છોકરીઓની ટીમ સ્વર્ણ ચંદ્રક જીતી શકે છે. અમે આ સ્વપ્ન સાકાર કરીશું. અમે બધા સારું રમવા માગીએ છીએ અને અમે અમારા વિસ્તાર અને દેશની કીર્તિ વધારીશું અને ભારતની જે બધી છોકરીઓ સ્વર્ણ ચંદ્રક જીતી શકે એ સ્વપ્ન અમે સાકાર કરીશું. પાના નંબર 161 ઉપર ફરીથી એમને પ્રશ્ન પૂછ્યું કે શું તમને કોઈ તકલીફ પડી હતી. પ્રશ્ન છે કે તમને કોઈ તકલીફ પડી હતી રમત રમતા દરમિયાન કે પછી ટીમમાં? તો ખુશનૂર જવાબ આપે છે કે સાચું કહું તો અમને આ બધું સરળતાથી મળ્યું ન હતું. છોકરીઓ તરીકે રમત રમવાની શરૂઆત કરવી તે ખૂબ મુશ્કેલ હતું. ખુશનૂર જવાબ આપે છે કે સાચું કહું ને તો આ બધું સરળતાથી અમને નહોતું મળ્યું. એક છોકરી તરીકે રમવાની શરૂઆત કરવી એ ખૂબ જ મુશ્કેલ હતું. અમે અરે અમારા પરિવારજનોને મનાવવાના હતા અને એ માટે ઘણી વખત અમારે ઝઘડવું પણ પડતું. અમારે અમારા પરિવારજનોને મનાવવાના પણ હતા અને ઘણી વખત અમારે ઝઘડવું પણ પડતું હતું. આજે પણ છોકરીઓ આ રીતે રમી શકતી નથી. રમત તો ઠીક, પહેલાંના સમયમાં લોકો છોકરીઓને ભણાવવા પણ જવા દેવામાં ન હતા. આજે પણ છોકરીઓ જે છે એ એવી રીતે રમત રમતી ન હતી. અને રમત તો ઠીક, પહેલાંના જમાનામાં તો છોકરીઓને ભણવા પણ ન જવા દેવામાં આવતા. મારી માતાને ઘણું બધું કરવું પડતું પરંતુ તેને ક્યારેય તક મળી ન હતી. તેથી મારી માતા
મને બધી પ્રવૃત્તિઓ જેવી કે રમવું, તરવું અને નાટકમાં ભાગ લેવો વગેરે માટે પ્રોત્સાહિત કરે છે. ખુશનુરની માતા છે તેને પણ ઘણું બધું કરવું હતું, પરંતુ એમને ક્યારેય તક મળી નહીં. એટલે એની માતા જે છે એને રમવા માટે, પછી તરવાનું શીખવા માટે, અથવા તો કોઈ નાટકમાં ભાગ લેવો હોય તો એના માટે એને પ્રોત્સાહન કરે છે. પછી અપ્સરાના જવાબ આપે છે કે અત્યારે પણ અમે જેવી રમત પૂરી કરીએ તરત જ અમારે અમારા ઘરે જવું પડે છે. પ્રશ્ન પૂછો કે શું તમને કોઈ તકલીફ પડી છે અત્યારે, પડી હતી? અપ્સરાના કહે છે કે હા, અત્યારે પણ અમારે જેવી અમે રમત પૂરી થઈ જાય એટલે અમારે અમારા ઘરે જવું પડે છે. છોકરાઓ તો અહીં તહીં જઈ શકે અને મોડે સુધી વાતો કરી શકે, કોઈ કંઈ જ કહેતું નથી. છોકરાઓ તો રમત પૂરી થઈ જાય પછી પણ અહીં તહીં જઈ શકે અને મોડે સુધી વાતો કરી શકે, પણ છોકરીઓને તો જેવી રમત પૂરી થઈ જાય એટલે એને એના ઘરે જવું જ પડે. શાળાએથી આવ્યા બાદ હું મારી માતાને 2-3 ઘરોની સફાઈમાં મદદ કરું છું, મારું ભણું છું અને પછી અહીં રમવા માટે આવું છું. શાળાએથી આવ્યા પછી એમને એની માતાને 2-3 ઘરોની સફાઈમાં મદદ કરે છે, પછી એનું ભણવાનું ભણે છે અને પછી અહીંયા રમવા માટે આવે છે. હું ઘરમાં પણ મદદ કરું છું. જો મારા ભાઈને ચા જોઈતી હોય અને તે પોતાના માટે ચા બનાવે તો માતા કહે તેને 3 બહેનો હોવા છતાં પણ તેને કામ કરવું પડે છે. જો એક એક કામ કરતી હોય અને એના ભાઈને ચા જોઈતી હોય અને એ પોતાના માટે ચા બનાવે તો એની માતા એમ કહે કે 3 બહેનો છે છતાં પણ એના ભાઈને કેમ ચા કરવું પડે છે એમ. બીજી એક છોકરી જવાબ આપે છે કે હવે જરીનના નાના ભાઈને જુઓ, ફક્ત 5 વર્ષનો જ છે. એ કહે છે કે જરીનનો નાનો ભાઈ છે એ ફક્ત 5 વર્ષનો જ છે, પરંતુ તે કહે છે કે મમ્મી તમે દીદીને રસા માટે રમવા જવા દો છો, તે મેદાનમાં આવી રીતે રમતા સારી લાગતી નથી. જરીનનો ભાઈ એની મમ્મીને કહે છે કે તું દીદીને કેમ રમવા માટે જવા દેશે, તે મેદાનમાં આવી રીતે રમે છે તો તે જરાય સારી લાગતી નથી. તેની મમ્મીએ પૂછ્યું જો તું રમવા જઈશ તો? આ સાંભળી તેને કહ્યું હું છોકરો છું, હું તો અવશ્ય રમી શકું. તો એના ભાઈએ કહ્યું કે હું તો છોકરો છું, હું તો અવશ્ય રમી શકું, પરંતુ બેન રમવા જાય છે તે સારું લાગતું નથી. પછી અપ્સરાના જવાબ આપે છે કે પરંતુ રમવું એ દરેક વ્યક્તિ માટે સારું છે. હવે અમને સમજાયું કે રમવાથી આપણને કેટલા ફાયદા થાય છે. મારે એટલા સારા ખેલાડી બનવું છે કે છોકરીઓ અને છોકરાઓ મારા જેવા બનવા ઈચ્છે. અપ્સરાના કહે છે કે પરંતુ હવે અમને સમજાઈ ગયું કે રમવું એ કેટલું, રમવાથી કેટલા ફાયદા થાય છે, રમવું એ કેટલું સારું છે. અને કહે છે કે મારે તો એટલા સારા ખેલાડી બનવું છે કે બીજા છોકરીઓ અને છોકરાઓ મારા માટે પ્રેરણા બને, મારામાંથી જોઈ અને કંઈક શીખે. તમારે ચર્ચા કરવાની છે કે છોકરીઓને રમત રમવા દેવામાં ન આવે અને ભણવામાં ન આવે તો તેમની પસંદના બીજા કામ ન કરવામાં દેવામાં આવે તો શું થાય? શું આવું છોકરાઓ સાથે થાય તો તમને કેવું લાગે? જો તમને કોઈ રમત રમવી અથવા નાટકમાં ભાગ લેવા દેવામાં ન આવે તો તમને કેવું લાગે? જો તમને કોઈ રમતમાં કે નાટકમાં ભાગ લેવાની ના પાડવામાં આવે તો તમને કેવું લાગે? તમે કોઈ મહિલા ખેલાડી વિશે સાંભળ્યું છે અને તેઓ જે રમત રમે છે એના નામ આપો, કોઈ એવી મહિલા ખેલાડીઓ અને તે કઈ રમત રમે છે તેના વિશે સાંભળ્યું છે તો તેનું તમારે નામ લખવાનું. અને રમત ગમત સિવાય બીજા કયા ક્ષેત્રોમાં સ્ત્રીઓને સ્ત્રીકૃતિ મળી છે એવું સાંભળ્યું છે તો તે લખવાનું છે. સ્ત્રીઓ પણ પુરુષને સમવડી જ ગણાય છે કે સ્ત્રીઓ પણ પુરુષને સરખી જ ગણાય છે, એના સમવડી જ ગણાય છે? જો હા તો કેમ? તમે એવી કોઈ સ્ત્રી કે છોકરીને જાણો છો કે જે મોટા થઈને તેમના જેવા બનવા માંગતા હોય? તમે કોઈ એવી સ્ત્રી અથવા તો એવી કોઈ છોકરીને જાણો છો કે તમે પણ મોટા થઈ અને એના જેવા માંગતા હોય? દાખલા તરીકે કોઈ સમાજસેવિકા છે કે કવિયત્રી છે કે કોઈ અવકાશ યાત્રી, એવી રીતે જેવા તમે એના જેવા બનવા માંગતા હોય. હવે શું? આફરીન કહે છે કે મારે એટલું જ કહેવું છે કે જો તમારું પોતાના માટે કોઈ સ્વપ્ન હોય તો તેને પૂરું કરવાનું ઉત્તમ યોગદાન આપો. આફરીન કહે છે કે જો તમારું પણ એવું કોઈ સપનું હોય છોકરીઓનું કે મારે આ બનવું છે આ બનવું છે, તો તેને પૂરું કરવામાં તમે તમારું ઉત્તમ યોગદાન આપો. ખુશનુર કહે છે કે જો તમારી કોઈ ઈચ્છા અથવા તો સ્વપ્ન હોય તો તેની રજૂઆત કરવાની હિંમત રાખો. જો તમે અત્યારે નહીં કરો તો પાછળથી તમને પસ્તાવો થશે. જો તમારું કોઈ સ્વપ્ન હોય તો એને રજૂઆત કરવાની તમે હિંમત રાખો, અને જો તમે અત્યારે નહીં કરો રજૂઆત અને પછી પાછળથી તમને પસ્તાવો થશે.
પછી એમને કહ્યું કે સમાચારપત્રમાં બધા તમારા વિશે લખ્યું છે, હવે વિદ્યાર્થીઓ આ ચોપડીમાં તમારા વિશે વાંચશે તો તમને કેવું લાગશે? આ ચોપડીમાં આપણને સમાચારપત્રોમાં પણ લખ્યું અને આ ચોપડીમાં પણ આપણને આપ્યું આ બધા વિદ્યાર્થીઓ વિશે, આ બધા ખેલાડીઓ વિશે. તો એમને એમ પૂછ્યું કે આ બધા વિદ્યાર્થીઓ વાંચશે તો તમને કેવું લાગશે? તો આફરીન જવાબ આપે છે કે અમે આ વાતથી એટલા ખુશ છીએ કે અમારી ખુશી વ્યક્ત કરવા અમારી પાસે શબ્દો નથી. કહે છે કે આ વાતથી અમે એટલા બધા ખુશ છીએ કે અમારી પાસે વ્યક્ત કરવા માટે શબ્દ નથી. અમને હવે એવું થાય છે કે અમારા ગામ અને શહેરમાં દેશને પ્રસિદ્ધ બનવા અમારે રમવું જ પડશે. અને બધી છોકરીઓ પર પણ ઈચ્છા વ્યક્ત કરી કે હા, અમારી પણ આ જ ઈચ્છા છે. બધીએ કહ્યું કે અમારી પણ એ જ ઈચ્છા છે. હવે કોચ સાહેબ વિશે છે કે આ ટીમ, આ જે નાગપાડા એસોસિએશન ટીમ છે એની ટીમ, એના કોચ છે, એ કોચ બનાવનાર છે નૂર ખાને. એમને કહ્યું હતું કે મુંબઈનો આ વિસ્તાર ખૂબ જ ભીડવાળો છે. આ વિસ્તારમાં એક જ મેદાન છે અને અમારું બચ્ચુ ખાન મેદાન છે. અમારા વિસ્તારમાં મુસ્તફા ખાન નામનો એક માણસ છે. દરેક જણ તેનાથી ડરે છે, પરંતુ બાળકો તેમને ખૂબ જ પ્રિય હતા, તેથી લોકોએ તેમને બચ્ચુ ખાન નામથી બોલાવવાનું ચાલુ કર્યું. એના વિશે વાત કોચ સાહેબ સાથે વાત કરી તો એને કહ્યું કે આ મુંબઈનો જે આ વિસ્તાર છે એ ખૂબ જ ભીડવાળો છે અને બચ્ચુ ખાન મેદાન જે છે એમાં જે એનો જે માણસ છે મુસ્તફા ખાન, એનાથી બધા લોકો ડરે, પરંતુ બાળકો એને ખૂબ જ ગણે, એટલે એને લોકોએ બચ્ચુ ખાન નામથી બોલાવવાનું ચાલુ કર્યું. અને આ મેદાન ન હતું, ત્યાં ફક્ત કાદવવાળી જમીન હતી. બચ્ચુ ખાન બાળકોને રમતનો અભ્યાસ કરાવતો. અમે પણ તે બાળકોમાંના જ હતા. એના કોચ કહે છે કે બચ્ચુ ખાન બાળકોને રમતનો અભ્યાસ કરાવતો, અમે એ બાળકોમાંના જ હતા. બચ્ચુ ખાનની નિષ્ઠા અને અભ્યાસના કારણે આ વિસ્તારના ખેલાડીઓ બીજા દેશોની ટીમ સાથે સ્પર્ધા કરવા સક્ષમ બન્યા છે. એ જે બચ્ચુ ખાનની નિષ્ઠા અને એના જે અભ્યાસના કારણે જ વિસ્તારના ખેલાડીઓ જે છે બીજા એ જુદા જુદા સક્ષમ બન્યા. બચ્ચુ ખાનની જેમ મેં આ વિસ્તારના બાળકોને તાલીમ આપી છે. બચ્ચુ ખાનની જેમ જ એ વિસ્તારના બાળકોને પણ તાલીમ આપી છે, જેઓ આંતરરાષ્ટ્રીય કક્ષાએ રમે છે. કેટલાકને તો અર્જુન પુરસ્કાર પણ મળ્યો છે, એમાંથી કેટલાકને તો અર્જુન પુરસ્કાર પણ મળ્યો છે. નૂર ખાને ચાલુ કર્યું, છેલ્લા કેટલાક વર્ષોમાં અમે છોકરીઓની ટીમ પણ બનાવી છે. અમારી ટીમની છોકરીઓ મહારાષ્ટ્ર રાજ્ય માટે રમે છે. તેઓ સારી શિસ્તબદ્ધ રીતે રમે છે. અમારા છોકરાઓ અને છોકરીઓ જુદા જુદા કુટુંબમાંથી આવે છે. કેટલાક ગરીબ ઘરના તો કેટલાક ધનવાન ઘરના છે. કેટલાક ઉર્દૂ માધ્યમના અને કેટલાક અંગ્રેજી માધ્યમમાં ભણે છે. પરંતુ એકવાર અહીં આવ્યા પછી તેઓ એક જ ટીમની જેમ વર્તે છે અને એકતા એ અમારી ટીમનો જીવનમંત્ર છે. પછી નૂરખાને કહ્યું કે આ ટીમ બનાવી તો છોકરીઓ મહારાષ્ટ્ર રાજ્ય માટે રમે છે અને શિસ્તબદ્ધ રીતે રમે છે. એમાંથી કેટલાક છે એ ગરીબ ઘરના છે, કેટલાક ધનવાન છે, કેટલાક ઉર્દૂ છે. પરંતુ અહીં એકવાર આવ્યા પછી બધા એક ટીમમાં પડી જાય છે, બધા એક ટીમ બનાવી લે છે. પાછળ પાના નંબર 164 ઉપર તમારે સમાચારપત્રનો અહેવાલ કહે છે કે અપ્સાના તેની માતાએ બનાવેલી જાતિની દિવાલ કૂદી ગઈ હતી. તમે જાતિ પૂર્વગ્રહ દ્વારા શું સમજ્યા વિચારો અને તમારા શબ્દોમાં લખો. આ પાઠમાં આવ્યું ને કે અપ્સાના એની માતાએ જે બનાવેલી જાતિની દિવાલ હતી એ કૂદી ગઈ, તો તમે આ લિંગભેદમાંથી શું સમજ્યા એ વિચારવાનું અને તમારી નોટબુકમાં લખવાનું. કે આપણે આ પાઠમાં સમજ્યા કે છોકરીઓ પણ છોકરાઓની જેમ રમી શકે છે, અને આ પહેલાંના જમાનામાં જેવું હતું કે છોકરીઓ અને છોકરાઓ માટે અલગ અલગ કાયદા હતા, છોકરીઓ છોકરાની જેમ રમી ના શકતી. તો એના દ્વારા આ પાઠમાં તમે શું સમજ્યા તે તમારે તમારી નોટબુકમાં તમારા વિચારો લખવાના છે.